હેલો મિત્રો, તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે પૂરક પરીક્ષાને લઈને વાત કરીશું. તો પહેલાં તો આપણે જે 10મા ધોરણની પૂરક પરીક્ષા છે અને 12 સાયન્સ એટલે કે 12 વિજ્ઞાન પ્રવાહની જે પૂરક પરીક્ષા છે એની જે ડેટે એક્ઝામ લેવાની છે એ ડેટે તો એક્ઝામ લેવાશે. એની હાલ કોઈ ઓફિશિયલ નોટિફિકેશન નથી આવી કે એક્ઝામ કેન્સલ છે કે એક્ઝામ્સ પોસ્ટપોન થઈ છે, એટલે કે ડેટ ચેન્જ થઈ છે. તો એની જે તારીખે એક્ઝામ છે એ તારીખે એક્ઝામ લેવાશે. હવે વાત કરીને 12 સામાન્ય પ્રવાહની, હા તો એની જે એક્ઝામ છે હાલ કેન્સલ કરવામાં આવી છે, એની ઓફિશિયલ નોટિફિકેશન આવી ગઈ છે અને કયા રીઝનથી કેન્સલ કરવામાં આવી છે એ આપણે ઓફિશિયલ નોટિફિકેશનની મદદથી જોશું. તો એના માટે મિત્રો, તમે એક આ એની ઓફિશિયલ વેબસાઇટ છે એમાં જ એ નોટિફિકેશન આવી છે જે gseb eservice.com, એ તમે મિત્રો ઓપન કરશો એટલે તમને જે નોટિફિકેશન છે અહીંયા જોવા મળશે ન્યૂઝ એન્ડ હાઇલાઇટમાં. ત્યાં પહેલી જ નોટિફિકેશન છે ધોરણ 12 સામાન્ય પ્રવાહની પૂરક પરીક્ષા એક વિષયના બદલે 2 વિષયની પરીક્ષા લેવા બાબતે. ઓકે, તો આપણે એને ઓપન કરીને એ શું કહેવા માગે છે આપણે ડીપમાં જોઈ. તો ગુજરાત માધ્યમિક ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર અખબાર યાદી. ઓકે, હવે શું ડીપમાં કહીએ આપણે આ વિડીયોમાં જોઈ. તો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરની યાદી જણાવે છે કે રાજ્ય સરકાર દ્વારા COVID-19 પરિસ્થિતિને ધ્યાને લઈ ધોરણ 12 સામાન્ય પ્રવાહ માટેની પૂરક પરીક્ષામાં એક વિષયના બદલે 2 વિષયમાં નપાસ થયેલા ઉમેદવારો માટે પૂરક પરીક્ષા યોજવાનો નિર્ણય કરેલ છે. તો મિત્રો, એ ખુશીના સમાચાર છે જે લોકો ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં છે તો હાલ એ પૂરક પરીક્ષામાં જે એક વિષયમાં જ ફેલ હતા એ જ આમાં અપ્લાય કરી શકતા હતા જે ગુજરાત બોર્ડની ગાઈડલાઇન્સ પ્રમાણે. પણ હાલ ચેન્જ કરવામાં આવ્યું છે કે હવે જે લોકો 2 વિષયમાં પણ ફેલ હશે એ પણ આમાં અપ્લાય કરી શકશે. ઓકે, તો ઉક્ત બાબત ધ્યાને લેતા ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા એક વિષયમાં નપાસ ઉમેદવારને બદલે 2 વિષયમાં નપાસ ઉમેદવારો માટે નવેસરથી ઓનલાઈન આવેદન મેળવવા અને નવેસરથી બેઠક વ્યવસ્થા ગોઠવવાની થતી હોય તેમજ 2 વિષયમાં નપાસ ઉમેદવારને પૂરક પરીક્ષામાં તૈયારીનો સમય મળી રહે તે માટે ધોરણ 12 સામાન્ય પ્રવાહનો અગાઉ જાહેર કરેલ પૂરક પરીક્ષાની ડેટ જે મિત્રો 23/8/2020નો પરીક્ષાનો કાર્યક્રમ રદ કરવામાં આવે છે. તો આમાં એને રીઝન હું કીધું કે એક વિષયની જગ્યાએ 2 વિષયવાળા પણ અપ્લાય કરી શકશે, એટલે હવે એની નવેસરથી જે ફોર્મ ભરવાની પ્રક્રિયા સ્ટાર્ટ થશે એનાની નવી ડેટ આવશે. અને અહીંયા એને લખ્યું છે કે પૂરક પરીક્ષામાં તૈયારી કરવાનો સમય મળી રહે, કારણ કે 2 વિષય થયા તો હવે એને જે તૈયારી જે 2 સબ્જેક્ટવાળા હતા એને અપ્લાય નહોતું કર્યું તો હવે એ લોકોને સમય મળી રહે એના માટે હાલ જે એક સબ્જેક્ટની જે એક્ઝામ હતી સામાન્ય પ્રવાહની એ 23/8 કેન્સલ કરવામાં આવી છે. તો સામાન્ય પ્રવાહના જે સ્ટુડન્ટ છે એની એકની જ એક્ઝામ જે છે એ કેન્સલ થઈ છે. તો બોર્ડ દ્વારા ધોરણ 12 સામાન્ય પ્રવાહ માટે નવી તારીખ અને તેનો કાર્યક્રમ હવે પછી જાહેર કરવામાં આવશે અને જેની લાગતા વળગતા વિદ્યાર્થી વાલી અને શાળા આચાર્યને નોંધ લેવી. ઓકે, આ વાત કરીએ આપણે સામાન્ય પ્રવાહની, એની એકની જ એક્ઝામ કેન્સલ થઈ છે અને એ એક સબ્જેક્ટમાં ફેલ હતા એની જગ્યાએ જે 2 સબ્જેક્ટમાં ફેલ હશે એ પણ અપ્લાય કરી શકશે અને જે 23 તારીખ હતી હાલ હવે કેન્સલ કરવામાં આવી છે. હવે વાત કરીને કે મેં તમને અગાઉ વિડીયો સ્ટાર્ટ થયો ત્યારે જ મેં તમને કહી દીધું હતું તો ધોરણ 10 અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ માટે 2 વિષયમાં નપાસ થયેલા ઉમેદવારની પૂરક પરીક્ષા 25/8/2020થી 28/8/2020 દરમિયાન યોજાવાની છે જેની સંબંધિતોને નોંધ લેવી. તો જે ધોરણ 10ની પૂરક પરીક્ષા છે અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની એમાં તો પહેલેથી જ જે 2 સબ્જેક્ટમાં ફેલ હોય અપ્લાય કરી શકતા હતા, ખાલી એક સામાન્ય પ્રવાહમાં નહોતા અપ્લાય કરી શકતા. તો આની જે એક્ઝામ છે એ જે ડેટ આવી છે એક્ઝામની એ જ ડેટે યોજાઈ છે, એટલે કે 25/8/2028. તો એની હાલ કોઈ એક્ઝામ છે એ કેન્સલ કરવામાં નથી આવી કે પોસ્ટપોન કરવામાં નથી આવી તો એ વિદ્યાર્થી મિત્રોને ખાસ નોંધ લેવી. ઓકે, તો જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો. થોડોક મિત્રો વિડીયો બનાવવામાં થોડીક લેટ થઈ ગઈ છે કારણ કે નોટિફિકેશન છે એ 14/8ની આવી ગઈ છે, પણ કાંઈ વાંધો નહીં. તો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો અને જો મારી ચેનલમાં તમે નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ.